શ્રી દશરથરાય વ્યાસ. અમે દર વર્ષે અહીંયા સેવા આપવા આવીએ છીએ. મોટા પ્રમાણમાં અહીંયા ગોટા પણ ઉતરી રહ્યા છે. મિત્રો જોઈ શકે છે આ મશીનની અંદર રોટલી બની આવે છે. પ્રમાણમાં ખમણનું પણ આયોજન છે. તે ભક્તો જમી લે ત્યાર બાદ વિશાળ એવી મૂર્તિ સાથે અહીંયા રથ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના લીમખેડા ગામથી નીકળ્યા છે, દીપો સુધી અંબાજી પહોંચી જશે. આ વિશાકૃત થઈ કે આ વખતે કંઈક અલગ કરવું છે એટલે અમને આ મૂર્તિનું આયોજન કર્યું. જોઈ શકો છો. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. મિત્રો આપણે અંબાજી સંઘ પગપાળા સેવા કેમ્પના વિડીયો લઈને આ ભાગ ચોથો લઈને આવી ચૂક્યા છીએ અને પાછળ જોઈ શકો છો પદયાત્રીઓ ચાલી જશે. તો આપણે પદયાત્રીઓ સાથે વાત પણ કરીશું, કેમ્પ પણ તમને બતાવીશું, મજા પણ છે વિડીયોમાં. અંત સુધી વિડીયો જોઈજો. તો ચાલો વિડીયો સફાસ શરૂ કરીએ. મિત્રો અહીંયા જોઈ શકો જય શ્રી માતાજી સેવા મંડળ અમદાવાદ. જો આપણે તમને અંદર જઈને બતાવી રાખું કેમ તો અહીંયા મિત્રો જોરદાર એવો અંબેમાનો દર્શન થઈ જશે. ત્યારબાદ તમને આખો કેમ્પ બતાવું. આખો વિશાળ એવો કેમ્પ અહીંયા બાંધવામાં આવે છે. જોઈ શકાશે અહીંયા સેવા તમે જોઈ શકો છો. આ પ્રકારે અહીંયા તમે જોઈ શકો છો તો મહાપ્રસાદ છે, જલેબી છે, પૂરી છે, શાક છે, અહીંયા તમે જોઈ શકો છો ભાત છે, દાળ છે, ખમણ છે. વિશાળ એવો હોલ છે. જો અત્યારે ભક્તો જમી લે ત્યારબાદ આ બાજુ પણ સુવિધા કરવામાં આવેલી છે. મંડપ મારી જોઈ શકાય છે. તો આ મોટો વિશાળ એવો કેમ્પ છે. જો શાંતિથી ભક્તો જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. મારું નામ છે આશી દશરથરાય વ્યાસ. અમે દર વર્ષે અહીંયા સેવા આપવા આવીએ છીએ. ખૂબ જ આનંદ આવે છે. લોકો જે અંબાજી પગપાળા સંઘમાં જાય છે એ લોકોનો જે માતાજી પ્રત્યેની શ્રદ્ધા છે એ પછી આપણને એમ થાય કે ના ખરેખર માતાજી સાક્ષાત છે. જે લોકોને માતાજી અંબાજી પહોંચાડી છે એ પ્રમાણે ખૂબ જ સરસ છે અને અમને ખૂબ સરસ અનુભવ થાય છે. અમે વર્ષો વરસ આવીએ છીએ અને માતાજી અમને દર વર્ષો વરસ અમને સેવા કરવા બોલાવે એવી માતાજીએ પ્રાર્થના કે માતાજી અમને કાયમ આવી સેવા કરવાની અમે શક્તિ. વિપ્રોત માર્કેટ તરફથી આ ભંડારો થાય છે. વિપ્રોત માર્કેટવાળાનો ઘણો ઘણો આભાર માનવો જોઈએ કે કેટલાય વર્ષોથી એ લોકો આ ચાલુ કર્યું છે. ખૂબ જ સરસ કામ કર્યું છે વિપ્રોત માર્કેટ. જોઈ શકાય મિત્રો વિશાળ પ્રમાણમાં અહીંયા રસોડું થઈ રહ્યું છે. મોટા પ્રમાણમાં અહીંયા ગોટા પણ ઉતરી રહ્યા છે. આ સાઈડ મશીનરીથી પણ કામ ચાલી રહ્યું છે. તમને બતાવું મોટા મોટા તપેલા અહીંયા જોઈ શકાય છે. આ મોટા પ્રમાણમાં અહીંયા ભાત પણ છે. એટલું મોટું રસોડું અત્યારે થઈ ગયું છે. તો અહીંયાથી નાખવાની ત્યારબાદ અહીંયા આવશે. જો
તો આવી જઈ અહીંયાથી નાખ જ અહીંયા આવી જાય છે અને ત્યારબાદ પછી આ રોટલી અંદર અહીંયા જશે અને અહીંયા જો ગરમ થઈ તૈયાર થઈને આવી જશે. તો આ પ્રકારે આખી પ્રોસેસ છે અને જોરદાર મશીનથી અહીંયા રોટલી બક ટમાટો બની રહી છે. વિશાળ પ્રમાણમાં ખમણનું પણ આયોજન છે, આઈટમો તમને બતાવું જોઈ શકાય છે. આ પ્રકારે કાપવામાં આવ્યું છે અત્યારે. જોઈ શકાય છે કે વિશાળ એવો હોલ છે જો અત્યારે ભક્તો જમી જાય. ત્યારબાદ આ બાજુ પણ સુવિધા કરવામાં આવેલી છે મંડપ મારી જોઈ શકાય છે. તો આ મોટો વિશાળ એવો કેમ્પ છે જો શાંતિથી ભક્તો જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. નાના બાળક છે કે નાના બાળક છે.
અહીંયા જોઈ શકો છો મિત્રો, પદયાત્રી સેવા સંઘ વડોદરા તરફથી આ સેવા આપી રહ્યા છે. જોઈ શકો છો આપણે અંદર જઈને તમને બતાવીએ, તો અંદરથી તમને દર્શન કરીએ. સૌથી પહેલાં તો અંતિમાનું મિત્રો જોઈ શકાય છે, અદભુત રથ અહીંયા જોવા મળી રહ્યો છે. વિશાળ એવી મૂર્તિ સાથે અહીંયા રથ જોવા મળી રહ્યો છે. મિત્રો જોઈ શકાય, વિશાળ એવી મૂર્તિ સાથે આ શંખ છે, જે આ પદયાત્રી 80 જેટલા લોકો છે જે આ રથને ખેંચી રહ્યા છે ને અંબાજી સુધી જશે. આ શંખ આપનું નામ જણાવો અને આ રથ, વિશાળ રથ લઈ નીકળ્યા છો, ક્યાંથી નીકળ્યા છો, કેટલા દિવસ થયા અહીંયા આવતા અને કેટલું ચાલે એમ? અમે દાહોદ જિલ્લાના લીમખેડા ગામથી નીકળ્યા છે, દીપોરામ ગ્રુપનું નામ છે, અને અમે છેલ્લા 6 દિવસથી નીકળ્યા છે. છેલ્લા અમે 300 કિલોમીટરથી ઉપર ચાલીને અહીંયા સુધી આવ્યા છીએ અને કાલ સુધી અંબાજી પહોંચી જઈશું. આ વિશાળ રથ બનાવવાનો વિચાર થી તમે આવો છો? અમારા મુખ્ય એવા કાર્યકર્તા એવા વિકાસ, મનમાં આવી ઈચ્છા જાગૃત થઈ કે આ વખતે કંઈક અલગ કરવું છે, એટલે એમણે આ મૂર્તિનું આયોજન કર્યું અને આ તમે જોઈ શકો છો એ રીતે મૂર્તિ લઈને આ વર્ષે અમે આવીએ છીએ. કેટલા વર્ષથી આવો છો? છેલ્લા 17 વર્ષથી અમે આ રીતે આવીએ છીએ. કેટલા લોકો છો, કેટલા સંઘમાં કેટલા જોડો છો? 150 લોકો છે સંઘમાં. અને પદયાત્રી, અન્ય પદયાત્રી ઉમટે છે દર્શન કરવા માટે, કેવું લાગી રહ્યું છે? પદયાત્રી ચાલતા જઈ રહ્યા, બહુ મજા આવી રહી છે. લોકોને આખી આખી રાત રથ પર અમે લાઈટ બંધ કરતા જ નથી, કેમ કે લોકોને ફોટોગ્રાફી કરવાની બહુ જ ગમે છે. જે પણ રથ જોવે છે ગાડીઓ ઉભી રાખીને પણ જોવા માટે ઉભા રહી જાય છે. અમને બહુ સારું લાગે. આ વિશાળ એવી માતાજીની મૂર્તિ તમે જોઈ શકો છો. આ સાઈડ તમને બતાવું, આ જે સાથે આવ્યા છે મિત્રો એ છે, તમને પાછળથી રથ બતાવી દઉં આખો. આ પાછળથી તમને બતાવી દઉં એક વાર, જોઈ શકો છો. તો આપણા ગમનભાઈ સાંથળના ફોટો પણ સહયોગ જોઈ શકાય છે. લીમખેડાથી અંબાજી પગપાળા સંઘ લાઈવ દર્શન જોવા માટે યુટ્યુબ ચેનલ પણ નિહાળી શકો, જોઈ શકો છો. અને અહીંયા પણ કેટલાક મિત્રો બેઠા છે, પાછળ પણ પબ્લિક આવી રહી જોઈ શકો છો.